સૌને મારા જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજીની પાંચસો ત્રાણું મી આપણી આજની આ ઘર સભા એટલે પોરબંદર ખૂબ ભાગશાળી ગણાય હું આટલી વ્યસ્તતામાં રોજ એવો પ્રયત્ન કરું બને ત્યાં સુધી કે ઘર સભા મિસ ન કરું કારણ કે અમારે ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસની અંદર એવું કીધું છે કે અવધ નીરતન અંજળી અને ટપકત શ્વાસ ઉશ્વાસ હરિભજાવીણી જાત હે અવસર ઈશ્વરદાસ આ જીવન કેવું છે કે હથેળીની અંદર જેમ પાણી રાખ્યું હોય એમ હથેળીમાંથી પાણી તો કેટલોક ટાઈમ રહે ટપકે ટપકે થોડું થોડું નીકળી જાય એમાં આપણે આ શ્વાસોશ્વાસ રૂપી જે જીવન છે એ વ્યતીત થતું જ રહે છે અને ક્યારે કાળને ઘડી આવી જાય છે એ ખબર નહીં પડે એટલે ઈશ્વરદાસજીએ કીધું કે અવધ નિર્તન અંજળી ટપકત શ્વાસ ઉશ્વાસ હરી ભજાવીણી જાત હે અવસર ઈશ્વરદાસ અને રામચરિત માનસની અંદર પણ જેમ બધી વાત કરી છે તુલસીદાસજી મહાત્માએ કે જો આ મનુષ્ય દેહ મળ્યો છે એ ભાગ્યશાળી માણસ છે કારણ કે અમારે ભગત બાપુ કવિ શ્રી કાગે પણ કીધું છે મળીને હરને મા તેથી પરમેશ્વર પશુ થયા પછી જાયો જશોદાનો કાન કહેવાનો કાગડા ભગવાને અનેક રૂપ ધારણ કર્યા મત્સ્ય કચ્છપ વરા નરસિંહ એ બધા અવતારો ધારણ કર્યા પણ એને મા કેમાં મળી તો કે મનુષ્ય અવતાર રામ અને કૃષ્ણ અવતાર જ્યારે ઈશ્વરે ધારણ કર્યો ત્યારે એને મા મળી અને ભક્તિ એ પદાર્થ બહુ દુર્લભ છે ભક્તિ કેવી વસ્તુ છે કે તમે જેટલું એમાં ખેડાણ કરો એ જ આપણું સાચું છે સ્વામીજીએ વાત કરી કે બધું જાય પણ ખાનદાની ન જવી જોઈએ અને ભક્તિ ભક્તનું વર્ણન કર્યું આજે સુદામાજીને યાદ કર્યા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજીને યાદ કર્યા અને ભક્ત તો બીજી વાત એ કરી સ્વામીજીએ કે ભક્ત હિન્દુત્વ ઉપર આપણે યુવાન માણસને એવી શરમ આવે છે આમ સાસ બી કભી બહુથી સિરિયલ જોવામાં ટાઈમ કાઢશે પણ ઘર સભામાં ટાઈમ કાઢે તો બે શબ્દ હારા કાને જાય છે તો ઘર ઘરના ઝઘડા મટી જાય છે અને એ સાસ બી કભી બહુથી કે કંઈ જોઈશે તો અમુક ના હાવું બહુ ક્યારેક બાદ છે અને આ સભામાં મળશે ને તો એને ઘરો ઘરમાં સુખ શાંતિ થશે સ્વામીજીની વાત કરીએ તો તમામ સંતો અને સંતોના તો આપણે દર્શન થાય ને તો આપણા લાખો કોટી જે અપરાધો હોય એ જતા રહે કારણ કે બહુ તુલસીદાસજીએ સરસ વાત કરી કે આધી કડી આધિ મેં પુની આધી જો સત્સંગમાં સત્સંગમાં જાય તો એ બહુ મોટો લાવો છે એટલે અને અમારે ભાનુપ્રકાશ સ્વામીજીને મેં આજે સામેથી કીધું મેં કીધું હું તો નાનો માણસ છું નાનો અધિકારી ભૂલી ન જતા પણ હું તો કાયમ ટીવીમાં સાંભળું પણ પૂજ્યપાઠ સ્વામીજીને આજે રૂબરૂ કીધું દર્શન કરીને આશીર્વાદ લેવા લે એટલે હું આવી જવાનો છું એટલે નવ વાગ્યાના બદલે કીધું હું પોણા નવે પહોંચી જાય અને ખરેખર જો આપણા જીવનમાંથી તમે ભક્તિનું તત્વ કાઢી નાખો તો પાછળ કાંઈ રહેતું જ નથી કારણ કે આહાર નિદ્રા ભય મૈથુન એ તો પશુ નહીં છે પણ માણસ ક્યારે અલગ પડે છે કે એમાં જો ભક્તિનું તત્વ આવશે તો તમારામાં જે ગુણો છે એ ખીલ છે અને વિકાસ થાય છે મૂળ તો જીવનાથી શિવ તરફની ગતિ છે એટલે અમારે ભગત બાપુએ કીધું છે કે જે કોઈને પણ કોઈ દાન આપે અમારા જેવા અધિકારી હોય તો કોઈની સેવા કરીએ મને ઘણી વખત હું દસ વાગ્યાથી આઠ વાગ્યા લગી બેઠો ને કોઈ રેશન કાર્ડના કામે આવે કોઈ અપીલના કામે આવે ખેતીનું કામ હોય તો અમારા ફટાવાળાને મારી સૂચના કે હું બેઠો એટલી ઘડી ગમે આવે તો એને દેવાનું કારણ કે અમારે ભગત બાપુએ કીધું માનવીની પાસે કોઈ આવે રે હજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપ માણસની પાસે માણસ નથી જતો એના દિવસો એના પદ પ્રતિષ્ઠા પૈસો એને હોય એને કાંઈક આશા હોય કે હું કંઈક મેળવીશ એમ હું આજે એવો ભાવથી આવ્યો હતો કે મારે આજ કંઈક સ્વામીજીને રૂબરૂ મારે મળવું મને કાંઈક જો હાર બાર મળી જાય ને તો એ બેડો પાર થઈ જાય એટલે ખૂબ અને આપણે ભાગશાળી છીએ અને આવો ને આવો લાવો લેતા રહેજો અને મેં તો સ્વામીજીએ મને આમંત્રણ આપ્યું એટલે મેં કીધું મારું હારાનું ગામે પડખે છે પારોવાળા જસદણ એટલે હું તો ચોક્કસ આવવાનો જ છું રજા મૂકીને છેવટે દી તો આવી છે ગમે એમ કરે એટલે આવું છે બધું જીવન છે એ એને માયણા જેવી વસ્તુ છે સાથે સાથે આપણે ઘર ધંધો નોકરી જે કાંઈ કરતા હોય આજ માણસ બહુ એમ કે મારો આપણી પાસે સમય નથી તો સ્વામીજી આપણે સમયની વ્યવસ્થા કરી દીધી કે તમે નોકરી ધંધો બધામાંથી પરવારો ત્યારે સાંજના સમયે તમારે આ સભા નવ વાગ્યાનો ટાઈમે સારો એટલે ખૂબ આપણે આવા જે સંતો છે આવા જે પરમહંસો આ ધરતી ઉપર આવ્યા છે આપણા માટે જેણે સંન્યાસી રૂપ લીધું છે પોતાએ ભૌતિક સુખ સગવડોનો ત્યાગ કરી અને આપણા જીવના કલ્યાણ માટે જ્યારે આવ્યા છે खूब-खूब लाभ जीव शिव तरफ गति अस्तु जय स्वामीनारायण अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आईकोन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए